સમાચારમાં આગળ વાત કરીએ, હસમુખ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. કડક બંદોબસ્ત સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી, હજુ સુધી કોઈ પણ ફરિયાદ નથી મળી. હું જાતે પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કરી રહ્યો છું. સાડા બાર વાગે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર શરૂ થઈ રહ્યું છે અને તેવામાં જ હવે ગાંધીનગરની જેમ ચૌધરી સ્કૂલ ખાતે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબ જાતે પહોંચ્યા છે. તેઓ નિરીક્ષણ કરવાના છે આપણી સાથે છે. સર, કઈ રીતની પરીક્ષાની વ્યવસ્થાઓ છે અને આપ જાતે નિરીક્ષણ કરી રહ્યા છો આજે? આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં મને સતત રિપોર્ટ મળતા રહે છે. વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગઈ છે. અત્યારે 12:15 થયા છે. 12 વાગે ઉમેદવારો અંદર પહોંચી ગયેલા અને 12:15 અત્યારે ઓએમઆર વેચવાનું શરૂ થઈ ગયેલ છે અને આખી વ્યવસ્થા બરાબર ચાલી રહી છે. કોઈ જગ્યાએથી કોઈ નકારાત્મક રિપોર્ટ નથી. સર, કઈ રીતે સમગ્ર રાજ્યની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે? આટલા બધા પરીક્ષા ખંડ છે, આટલા બધા પરીક્ષા કેન્દ્રો છે, કઈ રીતનો વ્યવસ્થા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે? પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતા પહેલા ઉમેદવારનું બરાબર ચેકિંગ કરવામાં આવ્યું છે અને એમને પરીક્ષા રૂમમાં બેસાડવામાં આવ્યા છે. આખા કેમ્પસ પર અત્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ છે. વર્ગખંડ નિરીક્ષકો અને સુપરવાઇઝરો સતત એનું નિગરાની રાખી રહ્યા છે. બોર્ડ પ્રતિનિધિ પણ હાજર છે અને વ્યવસ્થા બરાબર ચાલી રહી છે. સર, પેપર પૂર્ણ થાય ત્યારબાદની કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા હશે? કઈ રીતે સુરક્ષિત રીતે પેપર લઈ જવા છે? પેપર પૂર્ણ થયા પછી સુરક્ષિત રીતે એનું પરીક્ષા સાહિત્ય પહોંચે માટેની વ્યવસ્થા કરી છે, પણ એ વ્યવસ્થા શું કરી છે એવું આપણે પબ્લિકમાં જાહેર કરતા નથી. બિલકુલ થી, એટલે કે અત્યારે જે છે તે હસમુખભાઈ પટેલ સાહેબ જે છે તે અત્યારે જેમ ચૌધરી સ્કૂલ ખાતે પહોંચ્યા. આપણે દ્રશ્ય બતાવીશ કે બોડી વોર્ન કેમેરા સાથે જે પોલીસ અધિકારીઓ છે તે પરીક્ષા કેન્દ્રો ઉપર જે છે તે તૈનાત છે અને હસમુખ પટેલ જાતે જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની જે કચાશ છે તે આ પરીક્ષાની અંદર ન રહી જાય અને તેનું જે છે તે ગ્રાઉન્ડ ઝીરો મોનિટરિંગ પણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ તો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલની અંદર શરૂ થઈ છે અને કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે અત્યાર સુધી નથી મળી. ઓએમઆર સીટ જે છે તે વેચાઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓ શાંતિ રીતે વર્ગખંડની અંદર પહોંચી ચુક્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.